વેલકમ સ્ટુડન્ટ્સ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ એક્સરસાઇઝ વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે યુનિટ ફોર રીડ ટુ જે પોએમ ભણ્યા એ પોએમ રિલેટેડ આપણે થોડીક એક્સરસાઇઝ જોઈશું થોડી એક્સરસાઇઝ આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈએ છે એના રિલેટેડ થોડી બીજી એક્સરસાઇઝ આજે જોઈશું જોઈએ આપણને એક્સરસાઇઝમાં આપેલું છે કે રિપ્લેસ ધ ઓન્ડરલાઇન વર્ડ્સ વિથ ધ મોસ્ટ શૂટેબલ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ્સ તો વિદ્યાર્થી મિત્રો આપણને બ્રેકેટ્સમાં જે વર્ડ્સ આપ્યા છે એ વર્ડ્સનો પ્રોપર મિનિંગ સમજીને નીચેના પેરેગ્રાફમાં શૂટેબલ કેવી રીતે થશે તે આપણે જોવાનું છે એટલે કે એક પેરેગ્રાફ તમને આપેલો છે જોઈએ પેરેગ્રાફ શું છે તો ધ એવર લાસ્ટિંગ સ્નો ઓન ધ એજ ઓલ્ડ માઉન્ટેન પીક્સ માલ્ટ્સ એન્ડ ટર્ન્સ ઇનટુ ટાઇની સ્પ્રિંગ લાઈક The oh, sorry, like water flow, which gradually becomes a Vashtriak stream. These ever flowing streams together make a never-ending great river. It is a delighting sight to behold the pleasantly smooth and soft color reflection of morning or evening skies in the calm waters of river. તો વિદ્યાર્થી મિત્રો તમે પેરેગ્રાફમાં જોયું હશે કે ઘાટાક્ષરે અને નીચે અંડરલાઈન કરેલા જે વર્ડ્સ છે એની જગ્યાએ આપણને બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે એનું આપણે યુટિલાઇઝ કરવાનું છે તો આપણે ક્યારે યુટિલાઇઝ કરી શકીશું કે બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે એનું પ્રોપર આપણે મિનિંગ સમજી શકીશું તો આપણે ખબર પડશે તો પહેલાં તો આપણને બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે એનો મિનિંગને સમજી લઈએ અહીંયા પહેલો શબ્દ આપ્યો છે આર આઈ ડબલ આર રીલ એટલે ઝરણો નેક્સ્ટ આપ્યું છે થ્રીલિંગ થ્રીલિંગ એટલે રોમાંચક નેક્સ્ટ આપ્યું છે અન્ડાઈંગ અન્ડાઈંગ એટલે સતત રહેતું નેક્સ્ટ મેલો એટલે સુવાળું સોફ્ટ એટર્નલ એટલે કાયમી તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે જે અન્ડરલાઇન્સ વર્ડ્સ કર્યા છે ત્યાં આપણે બ્રેકેટમાંથી કયો વર્ડ્સ ત્યાં બંધ બેસતો આવે છે આપણને કહ્યું છે ને કે મોસ્ટ સુટેબલ વર્ડ્સ સુટેબલ એટલે કે એને યોગ્ય એને યોગ્ય કયો વર્ષ બ્રેકેટમાં અનુકૂળ છે ત્યાં આપણે મેચ કરવાનો છે તો એવર લાસ્ટિંગ એટલે કાયમી બરાબર છે તો આપણે પહેલામાં આન્સર લઈશું બ્રેકેટમાંથી ધ ધડાઈંગ સ્નો ઓન ધ એજ ઓલ્ડ માઉન્ટેન પી માઇલ્સ એન્ડ ટર્ન્સ ઇન ટુ ટાઈની નેક્સ્ટ આપ્યું છે સ્પ્રિંગ લાઇક વોટર ફ્લો હવે સ્પ્રિંગ એટલે સ્પ્રિંગ લાઇક વોટર ફ્લો એટલે કે ઝરણું બરાબર છે તો એનો મળતો શબ્દ આપણને બ્રેકેટમાંથી લઈશું રીલ આર આઈ ડબલ આઈ એટલે કે ઇન ટુ ટાઈની રીલ વિચ ગ્રેજ્યુઅલી બીકમ્સ અ ગોસ્ટીય સ્ટ્રીમ ધીઝ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ ટુગેધર મેક અ નેવર એન્ડિંગ હવે નેવર એન્ડિંગ એટલે આપણે શું લઈશું સતત એટર્નલ બ્રેકેટમાં આપેલું છે આપણે એટર્નલ વોર્ડ અહીં લઈશું ગ્રેટ રિવર ઇટ ઇઝ અ ડિલાઇટિંગ ડિલાઇટિંગ એટલે આપણે અહીંયા લઈશું થ્રીલિંગ સાઇડ ટુ બિહોલ ધ પ્લેઝન્ટલી સ્મૂથ એન્ડ સોફ્ટ સ્મૂથ એન્ડ સોફ્ટની જગ્યાએ આપણે શું લઈશું આપણને આપ્યો છે બ્રેકેટમાં વર્ડ્સ મેલો તો અહીં લઈશું આપણે મેલો કલર્સ રિફ્લેક્શન ઓફ મોર્નિંગ ઓર ઇવનિંગ સ્કાયઝ ઇન ધ કામ વોટર ઓફ અ રિવર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને જે પેરેગ્રાફમાં જે ઘાટા અક્ષરે અંડાલાઇન પાર્સ કર્યા હતા ત્યાં આપણે એને શૂટેબલ વર્ડ જે બ્રેકેટમાં આપ્યા છે એ આપણે એને ત્યાં એની જગ્યાએ મૂકી દીધા છે અને આ રીતે પેરેગ્રાફ હવે વિદ્યાર્થી મિત્રો આપણે રીડ ટુની અંદર સોરી રીડ ટુ હા યસ રીડ ટુ યુનિટ વનની અંદર રીડ ટુની અંદર આપણે જે એક્સરસાઇઝ જોઈ છે સિનોનિક્સ જોયા છે એક સ્ટાંજા ઉપરથી ક્વેશ્ચન આન્સર જોયો છે એ દરેકે રીડ ટુની ગ્લોસરી લખ્યા પછી આ એક્સરસાઇઝ લખવાની છે આ જે વી સેવન ટેક્સ્ટબુકમાં વી સેવન નામની એક્સરસાઇઝ છે એ તમારે નોટમાં લખવાની છે અને આગળના સ્ટાંજા અને સિનોનિમ્સ એ પણ લખવાના છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ એક્સરસાઇઝ જોઈશું છે કે ટીકમાર્ક ધ વર્ડ નિયરલી ઓપોઝિટ ઇન ધ મિનિંગ તો આપણે અગાઉ જોયા નિયરેસ્ટ મિનિંગ હવે અહીંયા આપણને આપ્યા છે એના ઓપોઝિટ મિનિંગ ઓપોઝિટ એટલે વિરોધાર્થી શબ્દ જોવાના છે તો પહેલાં આપણે મિનિંગ જોઈ લઈએ અન્ડાઈંગ એટલે કાયમી બરાબર છે તો કાયમી અહીંયા એટર્નલ એટલે કાયમી છે પરપિચ્યુર એટલે કાયમી થશે બટ એનો ઓપોઝિટ વર્ડ લઈશું આપણે તો ઇનકોન્સ્ટન્ટ દેટ મીન્સ કાયમી નથી એમ નેક્સ્ટ છે લિંગર લિંગર એટલે રહેવું તો આપણને એનું સી સિનોનિમ્સ હોય તો રિમેન થશે એટલે એ નહીં થાય હેંગ બેક એ પણ નહીં થાય સ્ટે બિહાઈન્ડ નહીં એનો આન્સર રહેશે લીવ લીવ એટલે છોડી દેવું હાવરી હાવરી એટલે પ્રાચીન જૂનું તો એનો ઓપોઝિટ વર્ડ થશે બ્લેક નેક્સ્ટ છે ડ્વેલ ડ્વેલ એટલે વસવાટ કરવું તો અહીંયા લીવ એનો સિનોનિમ્સ છે બટ એનો ઓપોઝિટ મિનિંગ થશે માઇગ્રેટ અહીંયા ડ્વેલ એટલે વસવાટ કરવું અને માઇગ્રેટ એટલે સ્થળાંતર કરવું ફરતું જીવન ગુજારવું એમ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઓપોઝિટ મિનિંગ જોયા જે ઓપોઝિટ મિનિંગ આપણે જે જોયા છે એ પણ તમારે નોટમાં લખવાનું છે હવે રીડ રીટ ટુની અંદર આપણે પોયમ ભણ્યા પોયમ રિલેટેડ જે કાંઈ એક્સરસાઇઝ નોટમાં લખવાની છે એ બી કેરફુલી તમે ધ્યાનથી સાંભળી લો સી ફોર છે જે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન છે એ નોટમાં લખવાના છે નેક્સ્ટ છે વી ટુ જે એ પણ બ્રેકેટ્સ વર્ડ્સ યુઝ કરવાના છે નેક્સ્ટ છે વી ફોર વી સિક્સ વી સેવન અને વી એઇટ તો વિદ્યાર્થી મિત્રો આ જણાવ્યા એટલી એક્સરસાઇઝ નોટમાં બી કેરફુલી તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ ટુ રિલેટેડ એક્સરસાઈઝ વિશે આપણે આટલી ચર્ચા કરીશું અને એક રાઇટિંગ સ્કિલનો જે ટોપિક છે એ હવે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું બટ ત્યાં સુધી તમારી નોટમાં આ કમ્પલસરી તમારે હોમવર્ક રાઈટ ડાઉન કરવાનો છે ઓકે થેન્ક યુ